દરેક વ્યક્તિ સકારાત્મકતા ઈચ્છતા હોય છે કઈ રીતે પ્રગતિનો માર્ગ ખુલે કઈ રીતે ઘરમાં સુખ સમૃદ્ધિ આવે કઈ રીતે આર્થિક પ્રગતિ થાય તો દર્શક મિત્રો આપને જણાવી દઈએ કે વાસ્તુશાસ્ત્રમાં કેટલીક એવી મૂર્તિઓ વિશે જણાવવામાં આવ્યું છે જે ઘરમાં રાખવી ખૂબ જ શુભ કહેવાય છે આ મૂર્તિઓને ઘરમાં રાખવાથી સમૃદ્ધિ અને આર્થિક પ્રગતિ થાય છે તેમ કહેવાય છે જી હા દર્શક મિત્રો તમારા ઘરમાં સકારાત્મકતા આવે છે અને તમારું સૌભાગ્ય વધે છે તેમ કહેવામાં આવે છે તો કઈ છે આ મૂર્તિઓ તે અંગે જો આપણે વાત કરીએ તો તેમાંની એક છે હાથી હાથી એ ઐશ્વર્યનું પ્રતિક છે તેથી જ્યોતિષ અને ધાર્મિક માન્યતાઓ અનુસાર હાથીની પ્રતિમા રાખવી ખૂબ જ શુભ માનવામાં આવે છે તમે તમારા ઘરમાં હાથીની પિત્તળ અથવા ચાંદીની પ્રતિમા રાખી શકો છો તેમ કહેવાય છે જી હા વાસ્તુશાસ્ત્ર અનુસાર બેડરૂમમાં ચાંદીની હાથીની મૂર્તિ રાખવાથી રાહુ સંબંધિત તમામ દોષોમાંથી મુક્તિ મેળવી શકાય છે ચાંદીનો હાથી રાખવાથી ઘરમાં ધન અને સમૃદ્ધિ આવે છે તેમ કહેવાય છે અન્ય એક મૂર્તિની વાત કરીએ તો તે છે હંસ દર્શક મિત્રો હંસની જોડીની મૂર્તિ ઘરના ગેસ્ટ હાઉસમાં રાખવી જોઈએ તેમ કહેવાય છે કહેવાય છે તેનાથી આર્થિક લાભ મળે છે જો વિવાહિત યુગલ જીવનમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા હોય તો તેઓ તેમના બેડરૂમમાં હંસની જોડીની મૂર્તિ રાખી શકે છે તેનાથી વિવાહિત જીવનમાં પ્રેમ વધે છે તેમ માનવામાં આવે છે દર્શક મિત્રો કાચબાની જે મૂર્તિ છે ઘરમાં કાચબો રાખવાથી ધનમાં વધારો થાય છે તેમ કહેવાય છે જી હા આ સિવાય ધાર્મિક માન્યતાઓ અનુસાર કાચબાને ભગવાન વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવે છે તેથી જ એવું માનવામાં આવે છે કે કાચબો જે સ્થાન પર રહે છે ત્યાં દેવી લક્ષ્મીનો વાસ છે ધનની વૃદ્ધિ માટે ઘરના ડ્રોઈંગ રૂમમાં પૂર્વ અને ઉત્તર દિશામાં કાચબાની સ્થાપના કરવી જોઈએ તેમ કહેવાય છે પરંતુ હા એ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે કાચબાને અંદરની તરફ જતો રાખવો જોઈએ દર્શક મિત્રો ગાયની વાત કરીએ તો ગાયને હિન્દુ ધર્મમાં પવિત્ર માનવામાં આવે છે વાસ્તુ અનુસાર ઘરમાં પિત્તળની બનેલી ગાયની મૂર્તિ રાખવી જોઈએ તે ખૂબ જ શુભ માનવામાં આવે છે જી હા સંતાન ઈચ્છુક દંપતીએ પિત્તળની બનેલી ગાયની મૂર્તિ રાખવી જોઈએ તેમ કહેવાય છે આની પાછળ એવું માનવામાં આવે છે કે તેનાથી સંતાનની ઈચ્છા પૂર્ણ થાય છે જેઓ અભ્યાસ કરતા હોય છે તેમના માટે પણ ગાયની મૂર્તિ રાખવી સારી કહેવાય છે તેનાથી અભ્યાસમાં એકાગ્રતા વધે છે તેમ માનવામાં આવે છે તો અન્ય એક મૂર્તિ છે ઊંટની જી હા દર્શક મિત્રો વાસ્તુશાસ્ત્ર અને પેંગશુઈ અનુસાર ઘરમાં ઊંટની મૂર્તિ રાખવાથી સુખ સૌભાગ્ય અને સમૃદ્ધિ આવે છે તેમ કહેવાય છે તેને ઘરના ડ્રોઈંગ રૂમ અથવા લિવિંગ રૂમમાં ઉત્તર પશ્ચિમ દિશામાં રાખવું જોઈએ તેમ માનવામાં આવે છે કહેવાય છે તેનાથી તમારી નોકરી અને વ્યવસાય સંબંધિત સમસ્યાઓ થાય છે દૂર